राजकोट જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવ ઓસમ પર્વત ઓસમ આરોહ સ્પર્ધા 2022 નું આયોજન જેમાં આજુબાજુ રાજકોટ જિલ્લાના 11 તાલુકાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દ્વિતીય રાજ્ય કક્ષા ઓસમ આરોહ અવરોહ સ્પર્ધા 2022 રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજન જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 90 બાળકો અને 78 બાળાઓ કુલ કરીને 168 સ્પર્ધાએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં જેમાં 10 ભાઈઓ તથા 10 બહેનો વિજેતા જાહેર કરવામાં આવી હતી, જે લોકોને રાજકોટ જિલ્લા कलेक्टर साहेब द्वारा इनाम આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત વિજેતાઓને જૂનાગઢ ગિરનાર ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય આરોહ અવરોહ સ્પર્ધામાં એન્ટ્રી મળશે। ઉપરાંત પ્રથમ નંબર પર બહેનોમાં કિરણબેન ધાડવી કે જેઓ એ આ પર્વત આરોહમાં તેઓ 14 મિનિટ અને 40 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું। આ ઉપરાંત પ્રથમ નંબર ભાઈઓમાં શૈલેષ કામલિયા કે જેઓએ આ પર્વત આરોહણમાં 10 મિનિટ અને 8 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું। આ બંને વિજેતાઓને રાજકોટ જિલ્લા કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ મેડલ ઉપરાંત સન્માનપત્ર ઉપરાંત રોકડ પુરસ્કાર એનાયત કર્યો હતો। આ તકે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ ઉપરાંત ધોરાજી પ્રાંત અધિકારી લિખિયા સાહેબ ઉપરાંત ધોરાજી મામલતદાર જોલાપરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। પાટણ ખાતે જે સ્પર્ધા અહીંયા ઉજવણી કરવામાં આવી રહ્યા છે, જિલ્લા વહીવટીતંત્ર અને સ્પોર્ટ્સ એન્ડ યુથ વેલફેર વતી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। લગભગ 1400 પગથિયાની ચડવાનું અને ઉતરવાનું સાઉથ અમેરિકા પછી સૌથી મોટું એક સ્પર્ધા અહીંયા આપણે કરવામાં આવી રહ્યા છે। આ જ દિશામાં પણ પાટણ વાવની ફેસ્ટિવલ આપણે આગળ લઈ જઈ રહ્યા છે। આ સ્પર્ધા કોવિડની જે 2 વર્ષનું જે પ્રોબ્લેમ હતો આમાંથી આપણે બહાર નીકળી રહ્યા છે, ત્યારે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઇન્ડિયા, ખેલ મહાકુંભની સાથે સાથ આ ટ્રેકિંગ કોમ્પિટિશનની ઉજવણી પણ કરવામાં આવી રહ્યા છે। ધોરાજી ખાતે આજે આ બહુ સારી સ્પર્ધા સવારે 7 થી 9 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ઇનામ વિતરણ પણ આપણે કરી રહ્યા છે। અને ખાસ છે કે આજના ટ્રેકિંગ કોમ્પિટિશનમાં લગભગ 10 જિલ્લામાંથી આપણા બાળકો આપણા સાથે અહીંયા જોડેલા છે અને બધા બાળકોને આપ જોઈ શકો છો કે ફિટ છે અને આ ફિટનેસની વેગ આપી રહ્યા છે। આમાં જે વિજેતા છે આ 10 લોકોને ડાયરેક્ટ નેશનલ લેવલ કોમ્પિટિશનમાં પણ આપણા અહીંથી સિલેક્ટ કરીને મોકલવામાં આવશે। આ સિવાય પણ જેટલા પણ સ્પર્ધકો છે અને પાર્ટિસિપન્ટ્સ છે એમને પણ ઇનામ વિતરણ કરવામાં આવશે। અને ઓસમ ડુંગરની ઇતિહાસ અને ઓસમ ડુંગરની જે પ્રભાવ છે, ધાર્મિક પ્રભાવ, એમને પણ સાથે સાથે અને વિકાસના કામો સાથે જોડવા માટે આજના સ્પર્ધા પણ આપણે કરવામાં આવી રહ્યા છે। ઓસમને એક ઇન્ટરનેશનલ લેવલ ઇવેન્ટ કરવાની દિશામાં આપણે આગળ વધવા માટે આજે આપણે ભેગા થઈ રહ્યા છે। હા, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દ્વિતીય ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ રહી છે, જેની અંદર 90 જેટલા ભાઈઓ અને 78 બહેનોએ ભાગ લીધો છે। અને સૌપ્રથમ આપણે આ સ્પર્ધાઓનું શરૂઆત અમારા વિભાગ દ્વારા અલગ અલગ રાજ્યના 5 પર્વતો ઉપર નવી પ્રવૃત્તિઓ દ્વારા શરૂ કરવામાં આવેલ, જેની અંદર આપણે ઓસમનો પણ સમાવેશ, રાજકોટ જિલ્લાના ઓસમ ડુંગરનો પણ સમાવેશ થયેલો છે। ઓસમ ડુંગર એ આ પ્રકારની સ્પર્ધા માટે ખૂબ આદર્શ છે, કારણ કે અલગ અલગ જગ્યાએથી ત્યાં પગથિયાઓની એન્ટ્રી અને ચઢાણ માટે તથા ઉતરણ માટે અલગ અલગ જગ્યાએથી આ પગથિયાઓથી વિદ્યાર્થીઓ ઉતરી શકે, સ્પર્ધકો ઉતરી શકે એવી સુંદર વ્યવસ્થા આ ઓસમ ડુંગર ઉપર છે। 90 જેટલા ભાઈઓ અને 78 જેટલી બહેનો આ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે। મારું નામ કામડિયા શૈલેષ રમેશભાઈ છે। આ સતત કોરોનાના લીધે 2 વર્ષથી આ સ્પર્ધા બંધ હતી, પરંતુ હાલ શરૂ કરવામાં આવી છે, તેથી મને ખૂબ ખૂબ આનંદ છે। આજે મારો વિન થવા બદલ મને ખૂબ સારનો અને બધી ફેમિલીનો આધાર છે મારો। આજે અહીંથી નેશનલમાં સીધે સીધા ગિનાર કોમ્પિટિશન રમવા જવાનું છું, તેમાં મારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું। બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ।